આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર આપણે સૌ સાથે સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં ગ્રહસ્થ જીવન પ્રકરણ ચાલી રહ્યું છે, ખર્ચાળ લગ્નો વિશેની વાત ચાલી રહી છે. ખર્ચાળ લગ્નો માટે બંને પક્ષ જવાબદાર છે. અહંકાર વૃત્તિના કારણે જે ધૂમધામ કરવામાં આવે છે એનો ત્યાગ કરવો જોઈએ. ખર્ચાળ લગ્નો વ્યક્તિને અવશ્ય ગરીબ અને અપ્રમાણિક બનાવે છે. યુગ ઋષિએ ખૂબ આમાં પોતાનું તપ ઉમેર્યું છે. આ દૈવી વિચારોમાં પોતાની સાધના ઉમેરી, આરાધના ઉમેરી અને આ દૈવી વિચારો જ્યારે આપણી સુધી પહોંચાડ્યા છે ત્યારે આવો એ પ્રજ્ઞા પુરાણના દિવ્ય સંદેશને હૃદયંગમ કરતા પહેલા એક પ્રજ્ઞા પુરાણનું ગીત. સુનો હૃદય પટ ખોલ સબ જન યહ પ્રજ્ઞા પુરાણ હૈ. સુનો હૃદય પટ ખોલ સબ જન યહ પ્રજ્ઞા પુરાણ હૈ. યહ પ્રભુ કા સંદેશ હૈ ઇસમે યુગ ઋષિ કા તપ પ્રાણ હૈ. યહ પ્રભુ કા સંદેશ હૈ ઇસમે યુગ ઋષિ કા તપ પ્રાણ હૈ. સુનો હૃદય પટ ખોલ સબ જન યહ પ્રજ્ઞા પુરાણ હૈ. યહ પ્રભુ કા સંદેશ હૈ ઇસમે યુગ ઋષિ કા તપ પ્રાણ હૈ. ધરતી પર સ્વર્ગ નું અવતરણ થાય એવી દિવ્ય ભાવનાથી જો લખાયેલો કોઈ ગ્રંથ હોય તો એ પ્રજ્ઞા પુરાણ છે. જનમન મે જો ખુશી અસુરતા उसका जल्दी नाश हो. जन मन में जो घुसी असुरता उनका जल्दी नाश हो. हृदय बुद्धि में फिर स्थापित शुभ श्रद्धा विश्वास हो. हृदय बुद्धि में फिर स्थापित शुभ श्रद्धा विश्वास हो. रोके नहीं रुकेगा यह तो प्रभु का अटल विधान है. रोके नहीं रुकेगा यह तो प्रभु का अटल विधान है. सुनो हृदय पट खोल सब जन यह प्रज्ञा पुराण है. सुनो हृदय पट खोल सब जन यह प्रज्ञा पुराण है. यह प्रभु का संदेश है किसमें युग ऋषि का तप प्राण है. यह प्रभु का संदेश है इसमें युग ऋषि का तप प्राण है. जिनको 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 प्रभु का प्यार चाहिए वे सब इसका वर्ण करें. जिसको प्रभु का प्यार चाहिए वे सब इसका वर्ण करें. अपना कर आदर्श उसी का साहसमय आचरण करे. अपना कर आदर्श उन्हीं का साहसमय आचरण करे. जागे सुख सौभाग्य सभी का यह कैसा वरदान है. जागे सुख जागे सुख सौभाग्य सभी का यह ऐसा वरदान है. सुनो हृदय पट खोल सब जन यह प्रज्ञा पुराण है. सुनो हृदय पट खोल सब जन यह प्रभु पुराण है. यह प्रभु का संदेश है इसमें युग ऋषि का तप प्राण है. यह प्रभु का संदेश है इसमें युग ऋषि का तप प्राण है. सुनो हृदय पट खोल सब जन यह प्रभु का पुराण है. सुन
હૃદય પટ ખોલ સબ જન યહ પ્રજ્ઞા પુરાણ હૈ સુનો હૃદય પટ ખોલ સબ જન યહ પ્રજ્ઞા પુરાણ હૈ અદ્ભુત વાતો બતાવી છે જેને પ્રભુનો પ્યાર જોતો હોય આ દિવ્ય વાતોને પ્રજ્ઞા પુરાણની વાતોને હૃદયંગમ કરે વરણ કરે એના આદર્શને અપનાવે સાહસમય આચરણ કરે ખુદ જાગે બીજાને જગાડે દુશ્ચિંતનથી દુષ્પ્રવૃત્તિઓથી દૂર રહે અને આ દૈવી વિચારોને પોતાના જીવનમાં ઉતારે જન જનમાં પહોંચાડે એવું આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ આદર્શ ગૃહસ્થ જીવન પ્રકરણમાં છે ત્યારે આ દૈવી પ્રજ્ઞા પુરાણમાં આપણા પરિવારની ગ્રહસ્થ જીવનની તમામ પ્રોબ્લેમોનું સોલ્યુશન છે નિકાલ છે જે કોઈ આ દિવ્ય વિચારોને સાંભળશે વાંચશે હૃદયંગમ કરશે એના તમામ પારિવારિક ગ્રહસ્થ જીવનના પ્રોબ્લેમો નાશ થશે ગુરુદેવ વચન આપે છે તેવા પ્રાયો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ આવો શું કહે છે પતિ પત્ની બે દેહ હોવા છતાં પણ એક પ્રાણ બનીને રહે એકબીજાને સંપૂર્ણ સ્નેહ સન્માન સહયોગ તથા વિશ્વાસ આપે હૃદયથી એકબીજાથી દૂર ન રહે ભૂલોને શોધી જઈને સુધારતા રહે બદલાની ભાવના ન રાખે મતભેદોને વિચાર વિનિમયથી દૂર કરે બંનેમાંથી કોઈ અઠ ન કરે એકબીજાની મુશ્કેલી અને લાચારી પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે પોતાની ઈચ્છા પૂરી ન થતા આક્રોશ ન કરે જ્યારે નર અને નારી એકબીજાના પૂરક બનીને જીવે છે ત્યારે જ એમનું દાંપત્ય જીવન સુખી અને સફળ બને છે પતિ પત્નીએ હૃદયથી એકબીજાથી દૂર ન થવું જોઈએ એકબીજાથી કશું છુપાવવું ન જોઈએ બંનેમાંથી ગમે તેનાથી ભૂલ તો થાય છે એ વિનમ્રતાથી જણાવી એમનો ઉકેલ લાવી શકાય છે સૌજન્ય તથા સહકાર ઉપર જ પરિવારરૂપી રથની આ ધરી ટકેલી છે એમાં દુરાગ્રહ પૂર્વાગ્રહ તથા બદલાની ભાવના જો પેદા થાય તો એકબીજા પ્રત્યે શંકા ઉત્પન્ન થાય છે અને ઝઘડા શરૂ થાય છે જેવી રીતે કીડો પાટડાને ધીરે ધીરે કોરી ખાઈને બોદો બનાવી દે છે તેવી જ રીતે શંકાનો આ કીડો પણ કુટુંબરૂપી ભવનને નષ્ટ કરી નાખે છે અદ્ભુત દ્રષ્ટાંત બતાવ્યું છે ટોમસ અને મેરીનું આ પતિ પત્ની ટોમસ અને મેરી એકબીજા સાથે હળીમળીને રહે છે સુંદર દ્રષ્ટાંત છે જ્યારે પતિ પત્ની એકબીજા સાથે હળીમળીને રહે છે ત્યારે ઘર સ્વર્ગ બની જાય છે પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ હોવા છતાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે અને એટલા માટે જ કહ્યું છે ઓ ધરતી કે રહેને વાળો ઓ ધરતી કે રહેને વાળો ધરતી કો સ્વર્ગ બનાના હૈ ધરતી કો સ્વર્ગ બનાના મોટા સત્સંગ પ્રવચનમાં રાત્રિ પ્રોગ્રામમાં મેં લોકોને કીધું કે ભાઈ સ્વર્ગ ક્યાં છે 4-5 હજારની મેદની હતી એમાં બધાએ પરસ્પર વાતો કરવા માંડ્યા કંઈ સમજાયું નહીં એટલે મેં પૂછ્યું ચાલો સ્વર્ગ કોણ કે છે ઉપર છે કે નીચે જરા હાથ ઊંચો કરીને કે ઉપર કેટલા જણા કે છે તો 80-90% લોકોના હાથ ઉપર થાય કહે છે કે સ્વર્ગ ઉપર છે પછી મારાથી સહેજ પૂછાઈ ગયું કે સ્વર્ગ જો ઉપર હોય અને લોકો સ્વર્ગની કામના કરે છે શા માટે કારણ કે સ્વર્ગમાં અહીંયાથી વધુ સુખ શાંતિ છે વધુ ફેસિલિટી છે એટલે લોકો સ્વર્ગની કામના કરે છે પણ આપણા કેટલાય મહાપુરુષો પૂજ્ય ડોંગરેજી દાદા પ્રમુખ સ્વામી મહારાજ ગુરુદેવ ગાંધીજી યોગીજી મહારાજ રૈદાસ મીરાબાઈ નરસિંહ તુલસીદાસજી કબીરજી કેટલાય ઉપર ગયા કોઈક તો એના દૈવી પાત્ર હશે કૃપા પાત્ર હશે
ચાલો આપણે વિચારીએ કે એ યુગમાં કદાચ એટલી ફેસિલિટી ત્યાં ન હોય, પણ આજે તો જ્યારે આમ પૃથ્વી લોકમાં આવી 4G 5G મોબાઈલો આવી પડ્યા છે, તો સ્વર્ગમાં તો આનાથી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થઈ હશે. કોઈ મહાપુરુષને પોતાના કૃપાપાત્ર શિષ્યને ફોન આવ્યો કે હલો બેટા, હું સ્વર્ગમાં છું ને લીલા લહેર કરું છું. કોઈને ફોન નથી આવ્યો. અને કદાચ સ્વર્ગ ઉપર હોય ને, તો આપણે આજીથી નહીં કરીએ, માંગણી નહીં કરીએ, પણ ભગવાનને ફોન લગાવશું. શું લગાવશું? હે સ્વર્ગ યદિ કહીં ઉપર તો, હે સ્વર્ગ યદિ કહીં ઉપર તો, ખુશી કો ઇસ ભૂપર લાએંગે, ઇસ કો ઇસ ભૂપર લાએંગે, ઓ ધરતી કે રહેને વાલો, ધરતી કો સ્વર્ગ બનાના હે, હે સ્વર્ગ યદિ કહીં ઉપર તો, ઇસ કો ટોમસ નું દાંપત્ય જીવન અદભુત પ્રેમથી ભરેલું હતું. પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ હોય, છતાંય સર્વત્ર આનંદ આનંદ જોઈતો હોય તો પ્રેમથી ભરપૂર જીવન જીવવું જોઈએ. મુજમે રામ તુજમે રામ સબમે રામ સમાયા હૈ, કરલો સભી સે પ્યાર જગત મે નહીં કોઈ પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ એક હી પિતા હમારા હૈ, ફિર ભી ના જાને કિસ મૂર્ખ ને લડના હમે સિખાયા હૈ, ઝગડના હમે સિખાયા હૈ. ટોમસ મેરીનું દાંપત્ય જીવન ખૂબ પ્રેમથી ભરેલ હતું. પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, પ્રેમ જો જાને જગત મેં ચો તો જુદા રહે ન કોઈ, અઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ ટોમસ અને મેરીનું જીવન, દાંપત્ય જીવન પ્રેમથી ભરપૂર હતું. એમના માતા પિતાને સાસુ સસરાને પ્રણામ કરતા, નિયમિત એમની આજ્ઞામાં રહેતા, અને દર વર્ષે તેઓ સંસ્કાર ઉજવતા, લગ્ન દિવસ સંસ્કાર, જેને આપણે મેરેજ એનિવર્સરી કહીએ છીએ, અને એકબીજાને નાની મોટી ભેટ આપતા. ગરીબ હતા, ખૂબ ગરીબ હતા, છતાં પણ એમનું ગૃહસ્થ જીવન આનંદમય હતું, પ્રેમમય હતું. ગરીબીમાં પણ પ્રેમથી હસતા હસાવતા જીવન ગુજારતા હતા. આ વર્ષે લગ્ન દિવસ આવ્યો છે, મેરેજ એનિવર્સરી આવે છે, અને બંને એકબીજાને કંઈક ભેટ આપવાની યોજના બનાવવા લાગ્યા. મેરી ગઈ છે ગામમાં શાકભાજી લેવા. શાકભાજી લીધી પછી વિચાર આવ્યો કે અરે, આવતીકાલે તો અમારી મેરેજ એનિવર્સરી છે, લે મારા પતિ માટે કંઈક ગિફ્ટ લેતી જાઉં. પણ જ્યાં પર્સ જુએ છે, ખિસ્સામાં કંઈ ન મળે. વિચાર આવ્યો કે હવે શું કરું, તો એને વિચાર આવ્યો કે મારા ગુલ્ફા, ગુલ્ફા એટલે વાળ, વાળ બહુ સારા છે, આ વાળની મારે શું કિંમત છે, મારા પતિ માટે એક સારી ગિફ્ટ લઈ શકતી હોઉં તો મારા માટે વાળની કિંમત બિલકુલ નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં પતિ હોવા છતાં વાળ કપાવા એ કલંકિત કહેવાય છે, પણ વિદેશમાં કંઈ આ પ્રથા લાગુ પડતી નથી. એ બ્યુટી પાર્લરમાં ગઈ, કીધું કે અમારા ગુલ્ફાના કેટલા આવશે, તો કે 10 રૂપિયા લઈ લે. 10 રૂપિયામાં બધા ગુલ્ફા આપી દીધા, વાળ આપી દીધા, માથે હોટ પહેરી લીધી, ઘરે આવી આનંદિત થઈ. રસ્તામાં વિચાર આવ્યો કે આ 10 રૂપિયા જે મને મળ્યા છે, આ 10 રૂપિયાનું શું લઉં કે જેથી મારા પતિ ખુશ થઈ જાય. બહુ ચિંતન કર્યું છે. પતિ પત્ની માટે
પત્ની પતિ માટે આવું જો હિત ચિંતન કરતું હોય તો એ ઘરમાં ચોક્કસ સ્વર્ગ આવે છે. મેરીએ ચિંતન કર્યું કે મારા પતિ પાસે ઘડિયાળ તો બહુ સારી છે, એની ચેઇન તૂટી ગઈ છે, બેલ્ટ તૂટી ગયો છે. ઘડિયાળની દુકાને ગઈ. ભાઈ, એક સારામાં સારી ચેઇન ખપે છે, ઘડિયાળનો બેલ્ટ જોઈએ છે, સારામાં સારો લેટેસ્ટ હોય આપજો. પેલો ઘડિયાળી કે ભાઈ લેટેસ્ટ તો 10 રૂપિયાનો આવે. અરે આ 10 રૂપિયા જોયું, ગોલ્ડન કલરનું, એના પતિની ચોઈસનું આ બેલ્ટ ઘડિયાળનો લીધો, ગિફ્ટ કરાયો. કાલ મારી મેરેજ એનિવર્સરી છે, મારા પતિને આપીશ. અને ઘરે ગઈ. આ બાજુ એ ટોમસ ઘરે આવતો હતો કારખાનેથી નોકરી કરીને. રસ્તામાં એને પણ વિચાર આવ્યો કે અરે આવતીકાલે મારી મેરેજ એનિવર્સરી છે, ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ કરવાનું છે. ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક સંસ્કારો સંગીતમય રીતે શ્રદ્ધાભાવથી ખૂબ સેવાભાવથી કરવામાં આવે છે. આ સંસ્કારો આપણી અંદર દૈવત્વની ભાવના જગાડે છે, દૈવત્વના વિચારો જગાડે છે, બાળકોમાં સુસંસ્કારોનું રોપણ કરે છે. અચૂક કરાવવા જોઈએ. 16 સંસ્કારો અદ્ભુત માધ્યમ છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેનું. એ સમયાંતરે એ સંસ્કારો કરાવતા રહેવું જોઈએ. મેરે એ ટોમસ આવે છે, ખિસ્સું જુએ છે, પણ ગરીબાઈને હિસાબે બંને ખિસ્સા ખાલી, 1 રૂપિયો પણ નથી. ગરીબાઈ આંટો લઈ ગઈ છે, શું કરવું ચિંતન કરે છે. એમાં એ ઘડિયાળમાં બીજી વાર એ હાથે બંડીમાં બીજી વાર હાથ નાખ્યો તો પટ્ટા વગરની ઘડિયાળ, બેલ્ટ વગરની ઘડિયાળ હાથમાં આવી ગઈ. ટોમસે વિચાર્યું આની ક્યાં જરૂર છે મારે, આમ એમને પડી છે. ઘડિયાળીની દુકાને ગયો. ભાઈ આ ઘડિયાળના કેટલા આવશે? ઓલો ભાઈ ઘડિયાળી કે આ તો આના તો આની તો બંધ પડી ગયેલી છે ને, બેલ્ટ પણ નથી ને, આના 7-8 રૂપિયા આવે, 10 રૂપિયા આવે વધુમાં વધુ. તો કે 10 રૂપિયા આપી દે. 10 રૂપિયામાં ઘડિયાળીને આપી દીધી છે, રાજી થયો છે, ખુશ થયો છે. 10 રૂપિયા મળ્યા એને એમ કે સ્વર્ગ મળી ગયું છે, મને મોટો ખજાનો મળી ગયો. આ 10 રૂપિયાથી મારી પત્નીને હું રાજી કરી શકીશ. એ આવ્યો, વિચાર કરજો. એ રાજી થયો, ઘરે આવ્યો છે. હા, રાજી થયો, 10 રૂપિયા મળ્યા, ઘડિયાળ આપી દીધું. રસ્તામાં આવે છે કે શું લઉં તો મારી પત્ની ખુશ થાય, રાજી થાય, એની કઈ ચોઈસની વસ્તુ લઉં, વિચાર કરજો. એને વિચાર આવ્યો કે મારી પત્નીના વાળ બહુ સુંદર છે, સોનેરી કલરના, લે એના માટે સારી હેરપિન લેતો જાઉં, ક્લિપ લેતો જાઉં માથાના વાળની. એ કટલેરીની દુકાને આવ્યો છે. કટલેરીવાળાને કે ભાઈ એક સારી હેરપિન આપો, સારામાં સારી આપજો, લેટેસ્ટ આપજો. ઘડિયાળી કે લેટેસ્ટ તો ભારીમાં છે, ઘણા જમાના પહેલાંની વાત છે, ગુરુદેવે લખેલી છે પ્રજ્ઞાપુરાણમાં. અરે 10 રૂપિયા તો 10 રૂપિયા પણ સારામાં સારી આપો. એની પત્નીની ચોઈસ, ગજબની ચોઈસની હેરપિન લીધી, ગિફ્ટ કરાવી, 10-10 રૂપિયા આપ્યા છે. ઘરે આવ્યો છે, બંને એકબીજાને કાંઈ કીધું નથી. મેરેજ એનિવર્સરી કરી, ગાયત્રી યજ્ઞ દ્વારા સપ્ત પ્રતિજ્ઞાઓને ફરીથી જાગૃત કરી. આજે લગ્ન દિવસ ઉજવવો જરૂરી છે, પણ એમાં જે ભૌતિકતા આવી ગઈ છે, ખોટો આડંબર આવી ગયો છે, એને દૂર કરી સાત્વિકતાથી આ બધા સંસ્કારો મનાવવા જોઈએ. વિચાર કરો, બંને યજ્ઞ કર્યો, સુંદર મજાની સપ્ત પ્રતિજ્ઞાઓને યાદ કરી, એકબીજાથી પ્રેમથી જીવવાના સંકલ્પ લીધા, આ બંને એકબીજાને ગિફ્ટ આપી. આ બાજુએ પત્નીએ ગિફ્ટ ખોલી છે, સરસ મજાની હેરપિન, એને ચોઈસની કલરની, એના વાળમાં સારી લાગે એવી, પણ લગાવે ક્યાં, વાળ તો આપી આવી હતી. આ બાજુ પતિએ પણ ગિફ્ટ ખોલ્યું, સરસ મજાનો ઘડિયાળનો બેલ્ટ છે, પણ ઘડિયાળ લગાવે ક્યાં, ઘડિયાળ તો વેચી આવ્યો. તો બંનેમાંથી એકેને એ ઉપયોગ ના આવી ભેટની વસ્તુ, પણ બંને એટલા નજીક આવ્યા કે મારો પતિ મારો કેટલું ખ્યાલ રાખે છે, મારી પત્ની મારું કેટલું ખ્યાલ રાખે છે. બંનેની આંખમાં પ્રેમના આંસુ આવી ગયા. આ રીતે એમનો જન્મદિવસ ઉજવાયો. રાધાએ મોરલીની ઈર્ષા કરતા પૂછ્યું, તને ભગવાનના ઓઠ ઉપર રહેવાનું સૌભાગ્ય કઈ રીતે મળ્યું છે?
તો મોરલીએ કીધું છે, એ માટે મેં કોઈ સાધના તો કરી નથી, માત્ર મારી જાતને સંપૂર્ણ રીતે પોલી કરી દીધી છે, હું ખાલી થઈ ગઈ છું. અને વાદકને એમની ઈચ્છા પ્રમાણે ઉપયોગ લેવાનું સંપૂર્ણ અધિકાર આપી દીધો છે. આ સમર્પણ ભાવથી ઈંધણનું અગ્નિ બની જાય છે, નાળું નદી બની જાય છે અને પાણી દૂધ બને છે. આ સમર્પણ ભાવનાથી દાંપત્ય જીવનમાં, આ સમર્પણ ભાવ જો આપણા દાંપત્ય જીવનમાં આવે તો ગૃહસ્થાશ્રમને સાર્થક બનાવી શકાય તથા પોતાના કર્તવ્યનું પણ સારી રીતે પાલન કરી શકાય. આવી દૈવી પ્રજ્ઞાપુરાણમાં પરિવાર સુંદરતા આવે, આપણા બધા પારિવારિક પ્રોબ્લેમો સોલ્વ થાય એવી દિવ્ય વાતો આપેલી છે. વધુ આવતીકાલે જોઈશું. અસ્તુ, આજે અહીંયા પૂરું. ગુરુદેવત મારી જય જય હો, 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 સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, પ્રજ્ઞા સ્વરૂપ તમારી જય જય હો, પ્રજ્ઞા સ્વરૂપ તમારી જય જય હો, પિતા સ્વરૂપ તમારી જય જય હો, પિતા સ્વરૂપ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી નિર્માણ કરતાની જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતાની જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની જય જય હો, યુગ નિર્માણ કરનારની જય જય હો, યુગ નિર્માણ કરનારની જય જય હો, યુગ નિર્માણ કરનારની જય જય હો, યુગ નિર્માણ કરતાની જય જય હો, વિશ્વ નિર્માણ કરતાની જય જય હો, યુગ નિર્માણ કરતાની જય જય હો, વિશ્વ નિર્માણ કરનારી જય જય હો, યુગ નિર્માણ કરનારી જય જય હો, સત્ય સ્વરૂપ તમારી જય જય હો, સત્ય સ્વરૂપ તમારી જય જય હો, આનંદ સ્વરૂપ તમારી જય જય હો, આનંદ સ્વરૂપ તમારી જય જય હો, સત્ય 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 સ્વરૂપ તમારી જય જય હો. આ પ્રજ્ઞાપુરાણના પાવન વિચારો, દિવ્ય વિચારો ગૃહસ્થાશ્રમ જીવનને, પરિવાર જીવનને શ્રેષ્ઠ બનાવતા દૈવી વિચારો પરમ કૃપાળુ ગુરુદેવની અનુકંપાથી, મા ગાયત્રીની કૃપાથી, ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આ દૈવી વિચારોને માત્ર ને માત્ર આપણા પોતાના રાખતા પોતાના સ્નેહીજનોમાં, સંબંધીજનોમાં આ દિવ્ય વિચારોને જન જન સુધી પહોંચાડી